नमस्कार, હું પૂરણ ગોંડલિયા આધાર એનેબલ ડાઇસ માર્ગદર્શન વિડિયો ભાગ 3 માં આપનું સ્વાગત કરું છું। આ વિડિયોમાં આપણે જોઈશું કે જે તે ધોરણમાં નવા નામ ઓનલાઈન એડ અથવા તો કોઈ નામ કમી કેવી રીતે કરશો। આધાર એનેબલ ડાઇસની વેબસાઇટ પર ઓનલાઈન આપની શાળાના ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓની વિગત આપેલી છે, પરંતુ જો એ જ ધોરણના અમુક વિદ્યાર્થીની વિગત એમાં ન હોય અથવા તો કેટલાક બાળકોએ નવો પ્રવેશ મેળવ્યો છે તો આવા બાળકોની માહિતી આપે એડ કરવાની રહેશે। કોઈ વિદ્યાર્થી શાળા છોડી જાય છે તો તેનું નામ આપના ધોરણની યાદીમાંથી કમી કરવાનું રહેશે। તો આ વિગત ઓનલાઈન અપડેટ કેવી રીતે કરી શકાય એમના વિશે જોઈએ આ વિડિયો। इंटरनेट पर कनेक्ट થયા બાદ गूगल क्रोम ब्राउजर में आप गूगल में जेने सर्च करो SSA गुजरात। सर्च करता ने साथे ज सीधी ज पहली लिंक आपने आ रीते देखाशे, जेमा SSAGujarat.org आ रीते URL देखाशे। तो आ लिंक पर क्लिक करो एटले सर्व शिक्षा अभियान की वेबसाइट आपनी सामे देखाशे। आप चाहो तो सीधू www.ssagujarat.org टाइप करीने आ पेज सुधी जई शको छो। वे आपनी सामे जे केटलाक आइकन देखाय छे एमां अहींया वच्चे चाइल्ड ट्रेकिंग सीस्टम नो जे लोगो आप जोई रह्या छो एमना उपर क्लिक करो। क्लिक करताने साथे ज बाजुमां नवी ज टेबमां आधार एनेबल डाइस नो पेज ओपन थशे। तो एमां जमणी बाजु उपर લોગિન એવું લખેલું છે તો ત્યાં ક્લિક કરો। હવે આપે આધાર એનેબલ ડાઇસ વેબસાઇટ પર આપના યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થવાનું છે। યુઝરનેમમાં આપે આપની શાળાના ડાઇસ કોડ લખવાના છે, ત્યારબાદ પાસવર્ડમાં આપે જે પાસવર્ડ સેટ કરેલા છે એ પાસવર્ડ લખીને લોગિન થશું। તો હવે આપની સામે જે પેજ ઓપન થશે એ કંઈક આ પ્રમાણે હશે। સૌપ્રથમ જે ધોરણમાં આપ વિદ્યાર્થીના નામ એડ કરવા માંગો છો તો કેવી રીતે કરી શકાય એ જોઈએ। તો અહીંયા ઉપરની સાઈડ જે બાળકની ઇન્સર્ટ અપડેટ ટ્રેક કરવા નીચે દર્શાવેલ જે તે ધોરણ પર ક્લિક કરો એવું લખેલ છે, એમાં જે ધોરણમાં વિદ્યાર્થીઓના નામ ઉમેરવા માંગતા હોય એ ધોરણ પર ક્લિક કરવાનું છે। જો પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓના નામ ઉમેરવા માંગતા હોય તો પહેલા ધોરણ પર ક્લિક કરો અથવા તો અન્ય કોઈ ધોરણ પર। તો હું 6ઠા ધોરણના વિદ્યાર્થીઓની માહિતી એડ કરવા માંગુ છું, કેટલાક વિદ્યાર્થીઓના નામ ઉમેરવા માંગુ છું તો એમના ઉપર ક્લિક કરું છું। ક્લિક કરતાની સાથે જ આપને અહીંયા કેટલાક ઓપ્શન જોવા મળશે। આપના ધોરણમાં નવા વિદ્યાર્થીઓના નામ એડ કરવા માટેના 4 ઓપ્શન છે। તો પહેલો ઓપ્શન જોઈએ, ટ્રેક વિથ ચાઇલ્ડ UID। તો જે બાળકનું નામ આપ આપના ધોરણમાં એડ કરવા માંગો છો તો એમની પાસે UID નંબર હશે। જો એ UID નંબર હોય તો એ નંબર અહીંયા લખવાના રહેશે, ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરો। નંબર લખ્યા પછી હું અહીંયા ક્લિક સર્ચ ઉપર ક્લિક કરું છું। હવે આપ જોશો તો આ જે UID નંબર પર જે વિદ્યાર્થી છે એમાં છેલ્લી જે એમની શાળા છે એમણે ભરેલી વિગત અહીંયા મોટા ભાગની આપણી સામે દેખાશે। નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, તો આવે આ વિગતો જે આપણી સામે છે એમાં ખૂટતી વિગત આપણે ઉમેરવાની છે। તો સૌથી પહેલા અહીંયા જે કોલમ છે પ્રવેશ નંબર, તો આપની શાળામાં જે પ્રવેશ નંબર જે GR નંબર આપે આપ્યા હોય અથવા તો આપવાના હોય એ અહીંયા લખવાના રહેશે। તો હું પ્રવેશ નંબર લખું, તો આ વયપત્રક નંબર લખ્યા પછી નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, હેબિટેશન, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, પ્રવેશ તારીખ એ આપેલી છે, નીચે જતું જાતિ, કન્યા, સામાજિક જાતિ આ બધી વિગતો અહીંયા આપેલી છે। એ સિવાય ભારત સરકારનો UID આધાર કાર્ડ નંબર એ જો હોય તો અહીંયા લખવાનો રહેશે, અન્યથા 0। ધર્મ એ વિગત આપેલ છે, બાળક ગરીબી રેખા હેઠળ છે તો ના, વંચિત જૂથ લાગુ પડતું નથી, ખાનગી શાળામાં શિક્ષણ મેળવે છે લાગુ પડતું નથી, 2017-18 માટેનું ધોરણ તો ધોરણ 6,
अभ्यास नो वर्ग तो अहीं वर्ग सिलेक्ट करीश ए 16-17 माटे अभ्यास नो धोरण तो 5 पूर्व प्राथमिक शिक्षण मेळवेल होय तो अगाउना वर्षनी स्थिति तो अगाउनु वर्षनी स्थिति बीजी शाळा वर्ष 2016-17 नी हाजरी तो एमना दिवसो अहीं लखेल छे शिक्षण नो माध्यम तो गुजराती अन्य विगत दिव्यांग बाळक होय तो विकलांगतानो प्रकार तो अहीं जो लागू पड़तुं न होय तो 99 एने सिलेक्ट करशुं विकलांगतानो प्रमाणपत्र तो लागू पड़तुं नथी दिव्यांग बाळकोने अपेल सहाय तो एमां डिफॉल्ट एने छे पाठ्यपुस्तकोनो सेट मफत आपेल छे तो हा गणवेश एक जोड परिवहननी सुविधा ना मफत अनुरक्षण एटले के एस्कोर्ट तो ना मफत छात्रालयनी सुविधा आपेल छे तो अहीं लागू पड़तुं नथी एसटीपी अंतर्गत तालीम मेळवेल छे तो लागू पड़तुं नथी त्यारबाद विद्यालक्ष्मी बॉन्ड नंबर तो अहीं न होय तो 0 बाळक बेघर छे तो लागू पड़तुं नथी अथवा तो माता पिता साथे सिलेक्ट करी शको त्यारबाद बाळक के वालीनो बैंक एकाउंट नंबर तो अहीं नंबर लखवानो रहेशे एकाउंट धारकनुं नाम बैंक पासबुक मुजब अहीं लखशो बैंकनुं नाम जे बैंकमां एकाउंट होय ते अहीं नाम सिलेक्ट करवानुं रहेशे अहीं जेवुं आप क्लिक करशो तो बैंकनां नाम आपनी सामे देखाशे एमांथी जे बैंकमां एकाउंट होय ए बैंकनुं नाम सिलेक्ट करवानुं रहेशे त्यारबाद शाखानुं नाम पण एवी ज रीते आवशे लखवानुं रहेशे नहीं जेवी आप शाखा सिलेक्ट करशो ऑटोमेटिक एमना आईएफएससी कोड अहीं आवी जशे बाळकना वालीनो मोबाइल नंबर अहीं लखवानो रहेशे जो होय तो त्यारबाद वर्ष 2017-18 माटे बाळकनी स्थिति तो अहीं आ शाळामां ज चेन्ज करवानो रहेशे त्यारबाद अपडेट उपर क्लिक करो हवे आप जोई शको छो डेटा अपडेट सक्सेसफुली ओके जेवो आप नीचे जशो तो विद्यार्थीओना नाम आपनी सामे देखाशे एमां आ बाजू व्यू ऑल एवुं जोवा मळशे एमना उपर क्लिक करता बधा नाम जोई शकशो तो अहीं हमणां जे आपे नाम एड करेलुं छे तो ए रविना हकाभाई राठोड ए नाम अहीं धोरण 6 मां एड थई चूक्युं छे तो आप जोशो के एकदम सरळ छे नवा विद्यार्थीओनी माहिती एड करवी बीजी रीत जोईए क्यारेक एवुं बने के कोई विद्यार्थीना यूआईडी नंबर एमनी पासे नथी परंतु आपने एटली खबर छे के छेल्ली शाळा कई हती अथवा तो ए शाळाना डाइस कोड आपनी पासे होय तो जे ते शाळाना डाइस कोड अहीं लखवानो रहेशे त्यारबाद सर्च उपर क्लिक करशो सर्च उपर क्लिक करतानी साथे ज नीचे ए शाळाना विद्यार्थीओनी बधी माहिती आपनी सामे देखाशे एमांथी जे विद्यार्थीनुं नाम आप एड करवा मांगता होय तो एमनुं नाम અહીંયા જોઈ ત્યારબાદ એમની સામે એમના ચાઇલ્ડ યુઆઈડી કોડ હશે એ યુઆઈડી નંબર અહીંયાથી કોપી કરવાના રહેશે તો હું અહીં તેજલ એચ રાઠોડ આ જે વિદ્યાર્થી છે એમના યુઆઈડી નંબર અહીંયાથી કોપી કરું છું કંટ્રોલ સી અથવા તો રાઈટ ક્લિક કરીને કોપી હવે અહીંયા જે પહેલું ઓપ્શન છે ટ્રેક વિથ ચાઇલ્ડ યુઆઈડી ત્યાં આપે આ નંબર લખવાના રહેશે ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરો સર્ચ ઉપર ક્લિક આપતાની સાથે જ હમણાં જે આગળના પ્રોસેસમાં આપણે જોયું એવી જ રીતે અહીંયા સૌથી પહેલા આપે આ વિદ્યાર્થીને વયપત્રક નંબર આપની શાળાના આપવાના રહેશે ત્યાર પછીની વિગત છે એ આપ ચેક કરી લેશો અને ખૂટતી વિગત એમાં એડ કરવી ત્યારબાદ લાસ્ટમાં અપડેટ ઉપર ક્લિક કરશો ત્રીજો એક ઓપ્શન એ પણ છે કે કોઈ વિદ્યાર્થીના યુઆઈડી નંબર આપણને ખ્યાલ નથી
શાળાના ડાઇસ કોડ ખબર નથી, પરંતુ ખબર છે તો છેલ્લી શાળાનું નામ. તો અહીંયા ત્રીજો ઓપ્શન છે સર્ચ સ્ટુડન્ટ ડિટેલ્સ હિયર, એમના ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે બાજુમાં બીજું પેજ ઓપન થશે. તો અહીંયા સૌપ્રથમ આપે આપનો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. તો હું અહીંયા જિલ્લો સિલેક્ટ કરું છું પોરબંદર. ત્યારબાદ બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે, તો પોરબંદર. હવે અહીંયા જો સ્કૂલનું નામ ખ્યાલ છે એટલા માટે નામ જ આપણે અહીંયાથી પસંદ કરીએ છીએ, ધરમપુર સીમ શાળા. ત્યારબાદ સ્ટુડન્ટ ફર્સ્ટ નેમ, વિદ્યાર્થીઓનું જે તે વિદ્યાર્થીનું નામ માત્ર, તો રાજલ નામ હું લખું છું. ત્યારબાદ જન્મ તારીખ લખી શકો ખ્યાલ હોય તો, અન્યથા સર્ચ ઉપર ક્લિક આપો. ક્લિક આપતાની સાથે જ અહીંયા વિગત આપની સામે દેખાશે. તો અહીંયા નામ જે આપણે એડ કરવા માંગીએ છીએ એમની વિગત અહીંયા છે, રાજલ માલદે સુમાયત. એમના ચાઇલ્ડ યુઆઈડી નંબર અહીંયા છે, જે નંબર આપણે કોપી કરી અને એમના વિગત એડ કરી શકીએ છીએ. અહીંયા ટ્રેક વિથ ચાઇલ્ડ યુઆઈડી માં એ યુઆઈડી નંબર અહીંયા લખી ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ વિદ્યાર્થીની બધી વિગત ઓટોમેટિક આપની સામે આ રીતે ફોર્મમાં ફિલઅપ થયેલી જોવા મળશે. નવા વયપત્રક નંબર આપી બાકીની તમામ વિગત એડિટ કરી અને લાસ્ટમાં અપડેટ ઉપર ક્લિક કરશો. ચોથો ઓપ્શન છે એ નીચે બાળકનું નામ, એમના પિતાનું નામ, માતાનું નામ, બાળકની અટક અને જન્મ તારીખ લખી સર્ચ કરવાથી પણ આપ જે તે બાળક વિશે માહિતી મેળવી શકશો અને આ રીતે નામ એમને એડ કરી શકશો. હવે જો કોઈ વિદ્યાર્થી આપની શાળા છોડીને જાય છે તો એવા સમયે એમનું નામ આપના ધોરણની યાદીમાંથી કમી કરશો. તો જેવું આપ નીચે જશો તો અહીંયા આપની શાળાના વિદ્યાર્થીનું નામ જોવા મળશે. આ રીતે સાઈડમાં લેશો તો અહીંયા વ્યૂ ઓલ ઓપ્શન મળશે, એમના ઉપર ક્લિક કરવાથી આપની શાળાના ધોરણ 6ના બધા વિદ્યાર્થી નું લિસ્ટ જોવા મળશે. તો અહીંયા 20 વિદ્યાર્થીઓની માહિતી આપની સામે છે. લાસ્ટમાં આપ જોશો તો છેલ્લી કોલમમાં ડિલેટનું ઓપ્શન છે. જે વિદ્યાર્થીનું નામ આપ ડિલેટ કરવા માંગતા હોય તો એમના નામની સામે છેડે જે ડિલેટની નિશાની છે એમના ઉપર ક્લિક કરો. જેમ કે આ વિદ્યાર્થી છે રવિ બાલુ વિકમાં, તો એમનું નામ હું મારી શાળામાંથી કમી કરવા માંગુ છું તો ડિલેટ ઉપર ક્લિક કરીશ. અહીંયા કન્ફર્મેશનનો મેસેજ આવશે તો ઓકે આપું છું. તો આ નામ છે એ આ લિસ્ટમાંથી જતું રહેશે. વધુ નામ કમી કરવા માટે આપણે જમણી બાજુ વ્યૂ ઓલ કરશું. એક પેજમાં 20 વિદ્યાર્થીના નામ દેખાય છે, પરંતુ હજી જો વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય તો અહીંયા આપ નીચે જોશો તો ખ્યાલ આવશે પેજ 2 અહીંયા લખેલ છે. તો એમના ઉપર ક્લિક કરતા પછીના વધુ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ જોઈ શકશો. એમાંથી જો કોઈ નામ કમી કરવા માંગતા હોય તો છેડે ડિલેટની નિશાની છે એમના ઉપર ક્લિક કરશો.